કે મનુ કોઠારીએ સિગરેટ પીધી અને કેન્સર થયું મારા પિતાશ્રી સરસ માણસ પંચોતેરમાં માં રિયલસ્ટેટ વિકલીના કવર ઉપર ખુશવંતસિંઘે અમને મૂક્યા મને લોપાન અને એ ગાજી ગયું મનુભાઈ એમ કે છે કે ટ્રીટમેન્ટ ન હોવી જોઈએ એ વખતે એક આગેવાન જર્નાલિસ્ટ મને મળ્યા શ્રીમતી ફલાણા મને કે તમારા ઘરમાં કોકને થશે ને ત્યારે જોઈ લઈશ નાવ સી ધીસ ઇઝ ધીસ વોઝ એ જાઈબ વિચ વોઝ વેરી ડિરેક્ટ કે મનુભાઈ વાતો થાય છે તમારા ઘરમાં કોકને થશે ત્યારે જોઈ લઈશ હવે ભગવાનનું કરું તો એક અઠવાડિયા પછી મારા પિતાશ્રી કે એમમાં આવેલા કંઈ એમના કેટરેકની સર્જરી માટે કંઈ રૂટીન ચેકઅપ હતું એક્સરે કરાવ્યું હું લેક્ચર થિયેટરમાં તો લોપા એ ભીની પ્લેટ લઈને આવ્યું કારણ કે મારા પિતાશ્રીને જમણી બાજુ આવડું મોટું કેન્સર કરતું એટલે એ લઈને અમે ગયા એસઆર કામત પાસે એટલે સૌથી પહેલાં એસઆર કામથે એ કે ફોર્ટી સેવન લઈ અને મારા ફાધરને ફાયર કે તમે સી વોટ યુ હેવ ડન મિસ્ટર કોટે સી વોટ હેવ યુ ડન ડોગ એણે સત્તાવન વરસ સિગરેટ માણી છે એને વાંધો નથી મને વાંધો નથી કદાચ હું એમના માટે જ્યારે હોકો તૈયાર કરતો ને ત્યારે મને અદેખાય ખાયા આવતી કારણ કે ફાધર બેઠા બેઠા આમ ગુડગુડ ગુડગુડ કરે ત્યારે મને હું ગુડગુડ ગુડગુડ કરી લઉં આહા તોય કે નહીં બા બધું કરાવવું પડશે બધું નક્કી થયું કર્ણિક સાહેબ બાપસી કરે ધ્રુવ સાહેબ એને સ્થિતિ આપે ગુરુવારે તો શનિવારે બધું શુક્રવાર સવારે મારા ફાધર બે કપ ચા લઈને આવ્યા નહીંતર હું ચાવાના પોતે લઈને મને કહેજો મેં તારું પુસ્તક વાંચ્યું જ મારે કંઈ કરવું નથી હું સિગરેટ છોડીશ નહીં આપણે રાજકોટ ફરવા જવાના જઈશ એ પછી મારા ફાધર અગિયાર વર્ષ બરાબર જીવા અને સ્ટ્રોક સાથે ગુજરી ગયા હવે આપણે આ ટોબેકો પર આવીએ હમણાં મુરલી દેવરા બધે જંગ જીત્યો રેમારો કાણ્યો હો ચલ જાણ્યો આટલું બધું ટેન્શન એમાંય તમે સિગરેટ પણ માણે લઈ લો કેમ છે હવે વાસ્તવિક રૂપે જે લોકો સિગરેટ માણે ટોબેકો માણે એને બોવેલ કેન્સર બ્રેઇન કેન્સર પાર્કિન્સોનિઝમ અને આલ્ઝાઇમર્સ ઓછા થાય એટલે તમારે સિગરેટ પીવી જોઈએ એમ માનતા નહીં પણ એક વસ્તુ તમને કહે કે જો સિગરેટની મજા આવતી હોય તો મહેરબાની કરીને કોઈને છોડાવતા નહીં ક્રૂર ન થતા મહેરબાની કરીને એનું કારણ છે કે કોઈ કેન્સર હજી સુધી કોઈ કારણસર થયું નથી કારણ કે કેન્સર સજ્જન છે અને કેન્સરને દંડીકો લઈ અને ફિલોસોફીમાં તમારા માથામાં દંડીકો મારવાની ટેવ નથી વચ્ચે શું થયેલું કે પીલું ભરૂચા કે કે દાંતે કે કે દાંતે આગેવાન કાર્ડિયોલોજીસ્ટ ને પીલું ભરે છે આગેવાન પીડીયા એ લોકો એક વાત વહેતી મૂકી કે બેડરૂમમાં કંઈક કરવાથી હાર્ટ એટેક આવે છે બેડરૂમ એક્ટિવિટીઝ લીડ ટુ હાર્ટ એટેક એ થયા પછી અમારી બાજુના એક ડોક્ટર ડોક્ટર પત્ની બધું પતિ જાય પછી પતિની નાળ જુએ આમ કે છે કે નહીં એટલે પેલા કે એ નાળી નહીં બીજી નાળી જો આતું નાડી ક્યાં જુએ એ વાત લગભગ ત્રણ ચાર વર્ષ જગી ત્યાર પછી સેન્ડોઝના ટ્રાયંગલમાં એક લિમેરિક એક પેશન્ટે લખેલું હું અંગ્રેજીમાં બોલી જાઉં પછી ગુજરાતી કહું માય ડોક્ટર્સ હેવ મેડ એ પ્રોગ્નોસિસ દેટ સેક્સ કોઝિસ કોર્નરી થ્રોમ્બોસિસ બટ આઈ વુડ રાધર એક્સપાયર આફ્ટર ફુલફિલિંગ માય ડિઝાયર ધેન ડેવલપ ન્યુરોસિસ ડોક્ટરોએ કહ્યું કે સંભોગ કરવાથી હૃદયરોગ આવે છે છો આવતો કરી અને મરી જઈશ પણ મારે ન્યુરોટિક થવું નથી એ વાત ગઈ ફેંકાઈ ગઈ એક વસ્તુ ચોક્કસ માનજો હાર્ટ એટેક માખણ ખાવાથી આવતું નથી રોટલીમાં ઘી નહીં મીઠાઈ નહીં એક વખત યુડકીન નામના માણસે લખેલું કે હું નાસ્તો કરવા ગયો એટલે મારી પત્ની કે નો બટર ટુડે ટેક ધ ડ્રાય બ્રેડ તો યુડકીન નામના માણસ લાઈક એક યુડકીન નામના માણસે ત્યાં ઇંગ્લેન્ડથી રિસર્ચ કરી કે બ્રેડ ખાવાથી પેપ્ટિકલ્સર થાય છે કે ચાલું શું કરું મને કોફી આપતો કે ના કોફીથી ઇસોબીજલ કેન્સર થાય ગરમ પાણી આપતો ના નહીં તો ઓરલ કેન્સર થાય તો હું શું કરું તો કે બેઠા રહ્યો તો કે દિવસ એવો આવ્યો છે ખાંડ ન ખવાય ડાયાબિટીસ થાય આ ન ખવાય તે ન ખવાય હવે આ જે ન ખાવાનું છે ત્યારે મારે મારે કોઈક વાર પૂછવું પડે કે હે ડાક્ટર આ દસ જેરી ઝેરી દવા આપો છે એ ખવાય તમે પ્રિસ્ક્રિપ્શન તમે લો તો દસ ડેરી જવા હોય લાડુ ના ખવાય ભજીયા ના ખવાય ખરું પૂછો આપણે શું ખાઈએ છીએ આપણને મારતું નથી પણ આપણને અંદર શું ખાઈ રહ્યું છે એ આપણા રોગનું કારણ ખોરાક છે એ ભગવાન છે એટલે જમો ત્યારે આનંદથી જમો અને આહારને અને રોગને કંઈ લાગતું વળગતું નથી હું ખાસ એ કહેવા માગું છું કે હવે એમ બહાર પડ્યું છે કે જો તમે ઘી મૂકી દો તો કેન્સર એક્સિડન્ટ સુઈસાઈડ અને ડિપ્રેશન વધી જાય છે અને એને લીધે મૃત્યુનો દર પણ વધી જાય છે એટલે અત્યારે અમેરિકાએ નક્કી કર્યું છે કે ઘી છોડવાથી કોઈને કંઈ ફાયદો થતો નથી એટલે મારા કોરોનરીના વિનુભાઈ જેવા પેશન્ટ હોય ને મારે ખાસ કહેવું પડે કે જો ઘી ખાવાની બે રીત છે મારા ઘરમાં હું ગરીબ માણસ છું એટલે રોટલી ઉપર ઘી લઈ જવામાં આવે છે તમારે શું કરવું રોટલીને ઘી ઉપર લઈ જવી ખાવી કારણ કે ઘી ખાશો તો કોર્નરી આટલી લુબ્રિકેટ થઈ જશે લુબ્રિકેટ થઈ જશે લોહીનું પરિભ્રમણ સુધરી જશે માટે જો ઘી ન ખાતા હોય તો આજે જરા જઈને એટલે આ મેં તમને ચિતાર આપ્યો એનું હું તમને સર્વૈવ આપ અમારી પાસે ડિઝીઝની વ્યાખ્યા નથી એટલે નથી નિરામાયણજીએ જે કહેલું મને કે મોનુભાઈ જરા બાબત આપણે કંઈ કરી શકતા નથી વ્યાધિમાં અમે ઘાલમેર કરી શકીએ છીએ આ વસ્તુનું અમને પ્રતિપાદન ક્યાં મળ્યું રોકેપેલર ફાઉન્ડેશન અમેરિકા એણે ઓગણીસો ને સત્યોતેરમાં એક પુસ્તક બહાર પાડ્યું ડુઈંગ બેટર એન્ડ ફિલિંગ વર્સ હેલ્થ ઇન યુનાઇટેડ સ્ટેટ્સ ટાઇટલ જુઓ ડુઈંગ બેટર એન્ડ ફિલિંગ વર્સ હેલ્થ ઇન યુનાઇટેડ સ્ટેટ્સ વોટ ઇઝ ડુઈંગ બેટર અમેરિકા ઓગણીસો ને સાત ને સિત્તેરમાં દર વર્ષે આઠ બિલિયન ડોલર ખર્ચતું હતું રોગ ઉપર આજે અમેરિકાનો દરોડનો ખર્ચો ત્રણ બિલિયન ડોલર છે ઓન હેલ્થ સો ધ મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ ઇઝ ડુઈંગ બેટર પેશન્ટ આર ફિલિંગ વર્સ અને એના પહેલા જ પ્રકરણમાં લુઈસ ટોમસ નામના બાયોફિલોસોફરે લખ્યું છે કે કેન્સર હાર્ટ એટેક હાઇપટેશન સ્ટ્રોક ડાયાબિટીસ અને આથરાઈટીસ પર મેડિકલ સાયન્સનું વિજ્ઞાન પરમ ઝીરો છે નથી એની વ્યાખ્યા નથી એની ડિરેક્શન નથી પણ તમે જો બાયોલોજીના પુસ્તકો વાંચો તો મારે કેવું પડે કે તમને કેળું પાકું ફાવે પણ માણસ પાકો ન ફાવે યુ ઇન્સિસ્ટ કે ફ્રૂટ શૂડ બી રાઈપ તો કેન્સર થવું એ રાઇપનેસ છે ડાયાબિટીસ થવું એ રાઇપનેસ છે બ્લડ પ્રેશર વધવું એ રાઇપનેસ છે વાળ સફેદ થવા એ રાઇપનેસ છે મેચ્યોરિટી છે વૃદ્ધત્વ એટલે વૃદ્ધિ જેની થઈ છે એને વૃદ્ધત્વ કે વૃદ્ધત્વ એટલે

ઓગણીસો ને ઓગણસીમાં ચૌદમી એપ્રિલે આઈન્સ્ટાઈનનું સોમું વર્ષ અમારા માટે આઈન્સ્ટાઈન એક જબરજસ્ત વ્યક્તિ છે કારણ કે જેબીએસ હાર્ટેને આઈન્સ્ટાઈન માટે શું કીધું ધ ગ્રેટેસ્ટ જુ આફ્ટર જીસસ ક્રાઇસ્ટ સાંભળો આઈન્સ્ટાઈન માટે એમ કીધું કે ધ ગ્રેટેસ્ટ જુ આફ્ટર જીસસ ક્રાઇસ્ટ હવે પેપ્સિકોલા વેચતા અમિતાભને ઓળખતા બાળકોને આઈન્સ્ટાઈન શું છે કદાચ ખબર નેચરલી ન જ હોય પણ આઈન્સ્ટાઈનને વાંચવો અને વિચારવો એક મોટી વાત છે એ વખતે મેં એ લોપાએ નક્કી કર્યું કે ટાઈમ અનસર્ટનટી રિલે અને નોર્માલિટીને ફિઝિક્સમાંથી મેડિસિનમાં લઈ આવ્યા એટલે અમે એક મોટો એસે લખ્યો શિકાગો મોકલ્યો પ્રકાશિત થયો એનું શીર્ષક છે ધ ટ્રાન્સ સાયન્સ આસ્પેક્ટ ઓફ ડિઝીઝ એન્ડ ડેથ એમાં એમ બતાવ્યું છે કે કોમન કોલ્ડથી કેન્સર સુધી દર્દીને ઉપયોગી થઈ શકે એવી રિસર્ચ શક્ય ખાસ છે નહીં એટલે પછી મારા બધા મિત્રોએ કીધું કે તને સીટી સ્કેનની ખબર નથી આની ખબર નથી તેની ખબર નથી દેન વી રોટ અનધર એસે ટ્રાન્સટેકનિક આસ્પેક્ટ ઓફ ડિસીઝ એન્ડ ડેથ એનો અર્થ એ થયો કે ગમે એટલા આપણી પાસે સાધનો આવે પણ આ રોગ સામે રિસર્ચ કરવાની આપણી પાસે તાકાત નથી એ તો પછી એમ થયું કે આટલી બધી હોસ્પિટલ મનુભાઈ તમે કહેવા શું માગો છો હું ખાલી એટલું જ કહેવા માગું છું રોગ થવો એ ઉંમરનો સ્વભાવ એક બીજું અમે ઘણા ધમપછાડા કર્યા એને પ્રતિકાર કરવાના પ્રિવેન્શન કરવાના અમે ક્યાંય શિક્ષિત થયા નથી ઓગણીસો ને ચાલીસમાં મેયો ક્લિનિકમાં હાર્વે કશિંગે એમ કહ્યું કે ધ મોસ્ટ બોરિંગ વર્ડ ઇન મેડિસિન ઇઝ પ્રિવેન્શન ધ મોસ્ટ બોરિંગ વર્ડ ઇન મેડિસિન ઇઝ પ્રિવેન્શન માખણ ન ખાઓ હાર્ટ એટેક નહીં આવે સ્મોકિંગ ન કરો આ ના આવે પછી એમ થાય કે તો પછી જીવવું કેવી રીતે તમે વિન્સ્ટન ચર્ચિલનું નામ સાંભળ્યું છે હી સ્મોક લાઈક એ ચીમની ડ્રેન્ક લાઈક એ ફિશ એટ લાઈક એ કોનેસોર અને કોઈ કસરત બતરત કંઈ કરી નહીં અને એંસી વર્ષનો થયો ને જ્યારે એક્યાસીમું વર્ષ બેઠું ત્યારે એક યંગ જર્નાલિસ્ટ જઈને કે છે ફોટો લઈને કે સર આવતે વર્ષે પણ હું આપનો ફોટો લઉં એવી મને આશા છે એટલે ચર્ચિલ કે વાય નોટ યંગ મેન આઈ સી નથિંગ રોંગ વિથ યુ બીજું અમારી પાસે એવો એકેય પુરાવો નથી કે રોગને સારવાર આપવાથી લાંબો જીવાય છે એવો પુરાવો નથી અગેન વી કમ ટુ નિરામાનંદજી રોગને લીધે જે અસુખ થાય એ દૂર કરવા જે કરવું એ કરવું પણ રોગને જળમૂળથી કાઢવાનો કોઈ કોઈથી પ્રયત્ન કરવો નહીં કારણ કે કોઈ કાઢી શકતું નથી ત્રીજી વાત એ છે કે હું અહીંથી ઘાટકોપર સ્ટેશન હેલિકોપ્ટરમાં જાઉં એને પ્રગતિ ન કહેવાય અમે હું આવતો ત્યારે મારા અતુલભાઈ સાથે વાત થઈ કે ભાઈ પ્રગતિની વ્યાખ્યા શું તો મેં કીધું કે સડતાલીસમાં આપણે બહુ ગરીબ દેશ હતા એટલે એક ગાંધીને ઓર્ડિનરી રિવોલ્વરથી માર્યા એ પછી ચોર્યાસીમાં આપણે પ્રગતિ કરી એટલે બીજા ગાંધીને એકે ફોર્ટી સેવનથી માર્યા અને ફરી પ્રગતિ કરી એટલે અઠ્યાસી માં ત્રીજા ગાંધીને બોમ્બથી માર્યા અને પ્રગતિ ન કહેવાય અમે જે મેડિકલ વિજ્ઞાનમાં પ્રગતિની વાત કરીએ છીએ એ સાધનની પ્રગતિ છે સાધ્યની પ્રગતિ નથી સાધનની પ્રગતિ અમારી પાસે રમકડાઓ ઘણા છે ઇન્સ્ટ્રુમેન્ટ ઘણા છે કદાચ તમને અમે તરત આગળ આઠ દિવસ લાગતા ગોલ્ડ બેન્ડર પછી આજે અમે તમને બે દિવસમાં મોકલી દઈએ છીએ પણ એક વસ્તુ તમને કહું એક પણ રોગની બાબતમાં નથી અમને વ્યાખ્યા મળી નથી માર્ગદર્શન મળ્યું એટલે જેમ હવે મુંબઈમાં હું એમ કે ગાડી લઈને જતો હતો અને મારા મિત્ર ડોક્ટર સુનિલ મોદી ચાલીને જતા હતા એટલે મેં લિફ્ટ આપી મિત્રો સુનિલ ચાલ તો મને કે આજ નહીં આજ મને ઉતાવળ છે એટલે જે મુંબઈમાં સાયકલ પાર્ક કરવાની જગ્યા નહોતી એમાં તાતા સફારી મૂકવી આ કયા ભેજાએ તાતા સફારીને હીરો હોન્ડા ને પેલી સીએલઓ મૂકી એ મારે પૂછવું પડશે સમજ્યા એટલે મેડિકલ વિજ્ઞાન પાસે સોફિસ્ટિકેશન છે ભવ્યતા છે એર કન્ડિશન દરિયાને કિનારે કે જ્યાં સતત પવન વાય છે ત્યાં એર કન્ડિશનનો માચડો બાંધીને હોસ્પિટલ છે ઇંગ્લેન્ડ અમેરિકા અહીંયા ક્યાંય પ્રગતિ થઈ એવું અમને દેખાતું નથી હું તમને કદાચ અપ્રગતિવાદી લાગતો હું તો સેસિલ લિબની બે હજાર એકની ના ઓક્સફર્ડ ટેકપુસ ઓફ મેડસિનની બે હજારની જે આવૃત્તિ છે એમાં સર ડેવિડ વેધરોલે એનું આમુખ લખ્યું છે એમાં એણે એટલું જ કીધું છે કે આધુનિક વિજ્ઞાને લોકોના એક્સપેક્ટેશન્સ કાંઈ સુધી લઈ ગયું છે લઈ ગયું છે વિધાઉટ પરફોર્મિંગ ઓન ધ ગ્રાઉન્ડ આ એમની એક લેમેન્ટેશન છે અને રોય પોર્ટર કરીને વેલકમ ફાઉન્ડેશનના ઇસ્ટોરીને એમ લખ્યું છે કે કદાચ અમારો મેડિકલ સાયન્સનો મોટા મોટો ગુનો એ કે અમે તમારા એક્સપેક્ટેશન કાંઈ સુધી લઈ ગયા છે વેર એઝ વી હેવ ફેલ ટુ પરફોર્મ ઓન ધ ગ્રાઉન્ડ એટલે મારે કોઈ ડોક્ટર કોઈ સંસ્થા સામે વિરોધ નથી પણ જનસામાન્ય હું એટલું જ કહું કે રોગને મિત્ર રૂપે જોવો રોગને બને ત્યાં સુધી સહન કરવો ન છૂટકે સારવાર લેવી ઓછામાં ઓછી સારવાર લેવી અને દવા કરતા દેવમાં વિશ્વાસ વધુ રાખો મૃત્યુ ઉપરનું અમારું એક પુસ્તક છે એમાં એક જ વસ્તુ કીધી છે કે કોઈ મૃત્યુ અનુચિત રીતે આવતું નથી મૃત્યુનું પરમ સૌજન્ય તમારે જો સમજવું હોય તો ત્રણ પુસ્તકો વાંચવાનું કહું છું તિબેતન બુક ઓફ ધ ડેડ ઇજિપ્શિયન બુક ઓફ ધ ડેડ અને આપણે ત્યાં લખાયેલું આઈલેન્ડ બાય આલ્ટસ હક્સલી ત્રણ દિવસ પહેલાં મૃત્યુ આવીને ભાગે કહી જાય છે કે હું આવું છું તૈયારી રાખજે મધ્યકાલીન યુરોપમાં કોઈ વ્યક્તિ આગળથી જાહેર કેરાવેના મરી જતી એને ચર્ચમાં બેરિયલ ના આપતા કે હી ડીડ નોટ નો ધેટ ઇઝ ગોઈંગ ટુ ડાય હી મસ્ટ બી ડિપ્રેઇડ મેન સમજ્યા અને નિયર ડેથ એક્સપિરિયન્સનું જે વર્ણન છે એમાં એમ કહ્યું છે કે મૃત્યુ આવે ત્યારે તમે તમારા શરીરમાંથી બહાર પડો છો તમે તમારું દર્શન કરો છો અને વિચાર કરો છો કે આ મંદિર હવે ભગવાનને સોંપી દઈએ એવી વખતે ખૂબ પ્રકાશ દેખાય છે અને કુદરત એમ કહે છે માગ માગ કારણ કે તમે ત્યારે બ્રહ્મણ સ્વરૂપમાં હો છો તમે એમ કહો કે મારે અબ્દુલ રહેમાન અંતુલે થવું છે તો આખી સાયકલ શરૂ થાય છે માટે રઘુવંશમાં ક્યાંક છે કે શ્વાસ વેળાયામ યત કુર્યાત કુરુ છેલ્લી ઘડીએ તમારો જે ભાવ જો તમારે જોઈએ છે એ ભાવ અત્યારે જ રાખો કારણ કે તમને ખબર નથી કે છેલ્લી ઘડી ક્યારે છે બે મિનિટ છે બહેન ભાઈ કયો જાવેદ અલી શાહ લાસ્ટ મોગલ કિંગ અને શતરંજ કે ખેલાડીમાં આનું બહુ સરસ કામ આપણો પેલો ગબ્બરસિંહનું હા હા એનું શું સરસ કામ છે એને બ્રિટિશરોએ છેતરો મુશ્કેટાટ બાંધીને રંગોન મોકલી દીધો ત્યારે એક જે ગીત લખેલું એ જીવન અને મૃત્યુને સંબંધિત છે Babula hi I am dying. People have collected. They are preparing and I'm just stepping out of my body. It is now called in English otoscopy. My established word scopy. કે તમે તમારા શરીરમાંથી બહાર નીકળી ખૂણામાં ઉભા રહો અને શરીરને જુઓ ચૌર કહાર સજા મહેશ છે વિનુભાઈ છે પેલો આપણે ઠાઠી બાંધે ને એને પાલખી કે છે ચાર મિલે કહ મરીયા સજા હે હવે મોરાપના બેગના છૂટો જા બબુલા મુરાુ તો મને બહાર કાઢ્યો સંગમના મકાનમાંથી અંગના તો પરતું ભયા ઓરુ ઢેરી ભઈ देश ले बाबुल घर आपनो आ शरीर आपी ले बाबुल घर आपनो

સૂરને સાંભળ્યા આભાર માનતો નથી મલ્ટી ડાયમેન્શનલ મનુભાઈનો પરિવારના સભ્ય ગણી ગૌરવ અને ગરિમા સાથે આપણે એમને સાંભળ્યા માણ્યા પણ હું એક બસુરને પણ સાંભળી લ્યો મને શૂન્ય પાલનપુરીનો એક શેર યાદ આવે છે કે તબીબોને કહી દો કે માથું ન મારે તબીબોને કહી દો કે માથું નમારે મારે દર્દ સાથ સીધો પરિચય છે મારે દર્દ સાથ સીધો પરિચય છે મારે હકીકતમાં હું એવો રોગી છું જેને બહુ સારી પેઠે દવા ઓળખે છે બહુ સારી પેઠ હવે અડધો એક કલાક મનુભાઈ પાણીનો ઘૂંટ મારી લે બીજું તો કંઈ આપી શકાય એમ નથી ત્યાં સુધીમાં પોતાની જગ્યા ઉપર બેસીને માત્ર હાથ ઊંચો કરો જેને કોઈ પ્રશ્ન પૂછવો હોય અને મનુભાઈ એ આંગળી ઉપર પોઈન્ટ આઉટ કરે હી વિલ આઝ ધ ક્વેશ્ચન એની ક્વેશ્ચન વિધાઉટ એની કોઈ જાતની પાબંદી વિના બિલકુલ નિખાલસ ભાવે આપ કરી શકો છો આ પાણીના ઘૂંટની વાત કરીને મને સુંદરમાં સુંદર લાગતું હોય તો પાણી મને પાણી જોવું બહુ ગમે કોઈ સારા માણસના હૃદય જેવું પારદર્શ પાણી વિચાર કરે છે પાણી વિચાર કરે અરબસ્તાનના રણમાં એક રાજા ભૂલો પડી ગયો અમીર બહુ તરસ લાગી પછી દૂર એક ત્યાં ફકીર ઓલિયો બેઠો તો એની પાસે પાણી હતું એટલે રાજાએ કીધું કે એક ગ્લાસ પાણી તો કે શું આપે તો કે મારો બીજો ગ્લાસ જોઈએ છે તો તો કે કે બાકીનું આખું રાત તારું પણ બે ગ્લાસ પાણી મને આપ પાણી પી લીધું પછી રાજા કે ચાલો હવે તમે રાજા ને હું પ્રજા તો કે મારે નથી આવું તો કે કેમ તો કે જે રાજ્યની કિંમત બે ગ્લાસ પાણી જેટલી નથી મારે લઈને કરવું જ શું કે પાણી માટેનો આદર તમારા હૃદયમાં જાગે એટલા માટે હું તમને બે પ્રસંગ કહું છું લોર્ડ બાયરન જ્યારે ઓક્સફર્ડમાં એમએની એક્ઝામમાં બેઠા ત્યારે એને લાસ્ટ સપર ઉપર એસે લખવાનો હતો નિબંધ લખવાનો હતો અને નિબંધમાં શું વસ્તુ હતી કે ક્રાઇસ્ટે પોતાના દસ શિષ્યોને બ્રેડ આપી વિચ વોઝ ધ ફ્લેશ ઓફ ક્રાઇસ્ટ અને રેડ વાઇન આપ્યો વિચ વોઝ ધ બ્લડ ઓફ ક્રાઇસ્ટ ત્યારે બાયરન કે છે કે ક્રાઇસ્ટ પાસે વાઇન તો હતો નહીં રોમન લોકોએ ખાલી પાણી જ આપેલું તો વાઇન કેવી રીતે થયો તો કે હું તમને કહું ક્રાઇસ્ટે શું કર્યું કે પેલા બધાને બ્રેડ વેચી પછી બાજુમાં પાણીનો જગ પડેલો એનું ઢાંકણું ઊભું કર્યું કે કેટલું પાણી છે જ્યારે ક્રાઇસ્ટે પાણી તરફ જોયું ત્યારે વોટર સોઇડ્સ માસ્ટર એન્ડ બ્લાસ્ટ પાણી એ પોતાના ભગવાનને જોયા ને પાણીના મોઢા ઉપર લાલી છાઈ ગઈ અને પાણી આ રેડ વાઇન બીજું હું તમને પૂછું કે પાણી એક જ એવી અવરચંડી વસ્તુ છે વિચ એક્ઝિબિટ્સ વોટ ઇઝ કોલ એનોમલસ એક્સપાન્શન ઓફ વોટર વિજ્ઞાનના બધા નિયમોનું ઉલ્લંઘન કરી અને પાણી ચાર ડિગ્રીને ઝીરોની વચ્ચે કદ ફૂલાવે છે અને કદ ફૂલાવી અને પછી ગમે એટલું ઠંડુ કરો તો સંકોચતું નથી એનું કારણ શું અમને તો આપણે ભણતા ત્યારે મિસ્ટર મણિવુડ એગ્રી એનોમલસ એક્સપાન્શન ઓફ વોટર એટલે માણસની ટેટાઈ જુઓ એ કે વોટર ઇઝ બિહેવિંગ એબનોર્મલી એનોમલસ એક્સપાન્શન ઓફ વોટર હું તમને બધાને પૂછું છું વાય વોટર એક્સપાન્સ સાહેબ ભગવાને એમ કીધું પાણીને કે જો આ બધા તો વાતો કરે પણ તું જો ભારે થઈ જાયશ અને ડૂબી જાયશ તો બધી માછલીઓ મરી જશે શિયાળામાં માટે તારે તરવું જેથી કરીને નીચે માછલીઓ વોટર થિંગ્સ આઈ કેન યુ દેટ અને હું જ્યારે વાંચતો કે ભાઈ ભગવાન છે એ વજ્ર કરતાં પણ કઠોર છે અને ફૂલની પાંદડી કરતાં પણ મુલાયમ છે એક દિવસ પહેલા ભૈયાઓને મેં આમ બરફની લાદી ખેંચતા જોયા ત્યારે મને સમજાઈ ગયું આ માનો કે બરફની લાદી છે તો એની આજુબાજુ તમને વરાળ દેખાશે એ બરફનું રૂપાંતર છે હું ઠંડુ કરીશ તો વરાળનો બરફ થશે ગરમ કરીશ તો બરફની વરાળ થશે બંને એક જ વસ્તુ છે રાઈટ એના માટે ટુકડોજી મહારાજ ની સરસ છે સે ઉઠા બાદલ કે બાદલ નહર બનાવ નદી પ્રકાર તું એ કહી હે એટલે આ વરાળ ફૂંક મારો તોડી જાય અને આ બરફ ટાઈટેનિક ને ડૂબાડી દે સાહેબ વીસ ફૂટનું એટલે કુદરત છે મૃત્યુમયનું મેં એટલા માટે કહ્યું મૃત્યુને અશુભ કેવું એ બરાબર નથી મૃત્યુનો અનાદર બરાબર નથી મૃત્યુની કરુણા સમજવી એટલે આ વખતે જીએસ મેડિકલ કોલેજના નવા વર્ષમાં ડીનની પરવાનગીથી અમે થેનેટોલોજી એટલે મૃત્યુ વિશેનો એક નવો આખો એક સબ્જેક્ટ તૈયાર કરવાના છીએ ચાલ હવે વિનુભાઈ એની ક્વેશ્ચન આ તૂત કોને કહેવાય તૂત હ્યુમન ક્લોનિંગ શક્ય નથી મેને લોપાએ હમણાં એક અમેરિકન ડિક્શનરી માટે એક ચેપ્ટર લખ્યું છે એના બે કારણ છે ક્લોનિંગ એટલે એના એજ ભાઈ લાલુ 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 જયા 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 બિન લાડીન બિન લાડીન બિન લાડીન બિન લાડીન કુદરત વૈવિધ્યમાં એટલું બધું માને છે કે હજી સુધી બે અંડકોષ સરખા થયા નથી હજી સુધી બે ફિંગરપ્રિન્ટ જોડિયા ને પણ સરખી થઈ નથી આ ફિંગરપ્રિન્ટને આધારે હું તમને સમજાવી દઉં કે ગીતા સાવ સાચી છે ન જાય તે જાય માને શરીરે ન હન્ય તે હન્ય માને શરીરે નથી તમારો જન્મ નથી તમારું મરણ કરું પ્રું તમારો ડાબો હાથ ઊંચો કરો શેઠ તમારા ડાબા હાથનો અંગૂઠો છે ને ઇટ્સ કોલ એલટીઆઈ લેફ્ટ થમ ઇમ્પ્રેશન જગતમાં ચારસો બિલિયન માણસો હોય તો એ બે થમ ઇમ્પ્રેશન સરખી નહીં મળે તો તમે કેવી રીતે આ અનન્યપણું જે છે એ કેવી રીતે મેળવ્યું તમને કારણ કે તમે તમારા માના ઉદરમાં હતા ત્યારે તમને કહેવામાં આવ્યું કે જો ગાંધીજી જેવી ન કરતો નેહરુ જેવી ન કરતો મારા જેવી ન કરતો તમે કીધું કે બધી મને પહેલાં બતાવો એટલે હું બધાને એક્સક્લુડ કરીશ એટલે હું મારી કરીશ ફિઝિક્સમાં અત્યારે પ્રિન્સિપલ ઇઝ નોન એસ ટાઈટ પ્રિન્સિપલ ટોટલ ઇન્કલુઝન એલાઉ ટોટલ એક્સક્લુઝન સમજ્યા એટલે જગતભરની અનાદિકાળની અને અનંત ભવિષ્યની બધી ફિંગરપ્રિન્ટ તમને આમ બતાડે જેથી કરીને તમે બધાને બાર કરી અને તમારી બનાવી બરાબર અને શું કામ બતાવી કારણ કે ગાંધીજી અને ક્રાઇસ્ટના માનવ ઉદરમાં હતા ને ત્યારે તમે કીધું જો ભાઈ આ મારો અંગૂઠો છે આવી તું ન કરતું સાવ છે બાયોલોજીકલી સ્પીકિંગ આપણને મૃત્યુ એટલા માટે નથી કારણ કે આપણે જન્મ નથી અને જે કહ્યું કે સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ દેહ મરે છે હું નથી મરતો સી નાવ હવે આ સેટ ક્લોનિંગ એ રિસર્ચમાં ફંડ્સ મેળવવા માટેનું એક જબરજસ્ત તું છે સેટ ક્લોનિંગ શક્ય નથી હું જ્યારે સ્લોન કેટરિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી બહાર પડ્યો સ્લોન કેટરિંગ એટલે મક્કા ઓફ કેન્સર ટ્રીટમેન્ટ સમજ્યા ત્યાં આપણા સંજીવા રદ્દી પણ ગયેલા સોરી સંજીવા રેડ્ડી મેં રદ્દી ક્યારથી કીધા કે અમારા બધાનું અપમાન કરીને ત્યાં ટ્રીટમેન્ટ માટે ગયા સમજા રાધાકૃષ્ણન જ્યારે કેટરેક ઇંગ્લેન્ડમાં કઢાવે ત્યારે તકલીફ થઈ એની વે વી કમ બેક ટુ ઇટ કે ત્યાર પછી હું એક આગેવાન જર્નાલિસ્ટ સાથે લંચ માટે ગયો ત્યારે માટીની પિતા પિતા મેં કીધું કે જો વોટ વેર યુ ડુઈંગ બિફોર ધીસ મને કે હું સ્લોન કેટરિંગમાં વીસ મહિના માટે પબ્લિક રિલેશન્સ ઓફિસર હતો તો મેં જોબ કેમ છોડી તો મને કે લોકોને જૂઠાણા કહેવાનો બહુ કંટાળો આવી ગયો એટલે છોડી દીધું અમેરિકામાં અને અહીંયા રિસર્ચના ડીંડવાણા નામે એચઆઈવી એઇડ્સના નામે જે પૈસા ખર્ચાય છે ઇટ ઇઝ અનબિલીવેબલ હું તમને એટલું કહી શકું કે કુદરતના વૈવિધ્યના દરબારમાં ક્લોનિંગ શક્ય છે જ નહીં આ લોકોએ જે કર્યું છે એ ખોટું છે પણ હવે ઓલરેડી તમને ખબર છે કે ઓગણીસો ને તેત્રીસમાં ડાયોન ફેમિલીમાં પાંચ દીકરીઓ જન્મી એક જ ઈંડામાંથી પાંચે પાંચ જુદી અને નાઇન બેન્ડેડ આર્માડીલો છે જે દર વખતે એક ઈંડામાંથી આઠ બાળકોને પેદા કરે આઠે આઠ જુદા હોય છે ક્લોનિંગ ઇઝ નોટ પોસિબલ નોટ પોસિબલ ઇઝ નોટ પોસિબલ એટલે હું એને તૂતના લેવલ ઉપર મૂકું છું યસ સર મારે બે વખત સાઉથ આફ્રિકા જવું પડ્યું એઇડ્સ માટે ત્યાંના ગવર્મેન્ટે બોલાવ્યા એઇડ્સનો વાયરસ છે નહીં પણ છે એમ માનવાથી ગ્રાન્ટ બહુ મળે છે એટલે મેં આ સાઉથ આફ્રિકામાં એમ કીધેલું કે ટુ ટોક ઓફ એઇડ્સ વાયરસ ઇઝ લાઇક આસ્કિંગ એ બ્લાઇન્ડ મેન ટુ ગો ઇન ટુ અ ડાર્ક રૂમ ટુ ફાઇન્ડ અ બ્લેક હેડ વિચ ઇઝ નોટ દેર અને મારે એમ કેવું પડેલું કે સાહેબ દરેક સંભોગ માટે જો કોન્ડમ વાપરશો તો ધરતીનું શું થશે આટલા બધા કોન્ડમને ડાયજેસ્ટ કરતી વખતે તમે તો કદાચ બચો કે ન બચો મને ખબર નથી દરેક દેશમાં એફેલ ટાવર થઈ જવાનો મહેશ આપ પણ સમજાય દરેક શહેર હું તમને એટલું કહું એચઆઈવી એ ડૉક્ટરોએ ઊભું કરેલું તૂચ છે વાયરસ અને એઇડ્સ જેવું છે નહીં અને છતાં પણ સાંભળી લો કે સીડીસી એટલાન્ટા જ્યોર્જિયા એટલે અમેરિકાની ચેપી રોગો માટેની એપેક્સ બોડી છે ત્યાંથી હમણાં હોટ ઝોન નામનું એક પુસ્તક બહાર પડ્યું છે એમાં એણે એમ લખ્યું છે કે આજકાલ એબોલા ઝેર એબોલા સુદાન કંઈક વાયરસ ઇન્ફેક્શન ફરી રહ્યા છે એનું મોટામાં મોટું કારણ હોય તો મેડિકલ રિસર્ચ છે શું કામ કે અમેરિકા અને એના બધા અનુયાયીઓએ ફિલિપાઇન્સ આફ્રિકા અને હિન્દુસ્તાનના વાંદરાઓની વસ્તી હતી એના કરતા એક દશાંશ કરી નાખી આ બધા વાયરસીસ એ વાંદરામાં નિરાતે રહેતા હતા હવે હ્યુમન વાંદરાની શોધમાં છે એટલે અત્યારે જે વાયરસનો ઉપદ્રવ છે ધ પ્યોર રીઝન ઇઝ મેડિકલ સાયન્સ એટલે હું તો ને એલોપથી ઇન્ડ્યુસ ડેફિશિયન્સી સિન્ડ્રોમ કહું છું એઇડની વ્યાખ્યા નથી એઇડ નથી આવું એમ સ્પષ્ટપણે માનું છું અને વાલી કરવાથી એડ્સ થતું નથી હા બોલો સાહેબ એક વર્જીને આવગાર કરીને અમેરિકાની પીડિયાટેશન થઈ ગઈ એ ટીવી શોઝમાં આવતી ને એણે કોઈએ પૂછેલું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન હેરિડિટી એન્ડ એન્વાયરમેન્ટ તો કે જો બચ્ચું બાપ જેવું લાગે તો હેરિડિટી પણ જો નેબર જેવું લાગે તો આપણે આના ઉપર આવીએ જો તમે તમારા ફાધર જેવા લાગતા હો તો તમારા ફાધરે તમારા દાડા જેવા લાગવું જોઈએ તમારા દાડાએ વડદાદા જેવું લાગવું જોઈએ એનો અર્થ એ થયો કે તમે તમારા વડદાદા જેવા જ લાગવા જોઈએ ફક્ત શું છે કે અમુક રેશિયલ ફીચર્સ હોય છે અમુક ફેમિલિયલ ફીચર્સ હોય મોરલા અમે આઠ ભાઈ નવ ભાઈ બહેનો છીએ અમે નવે નવ વિશિષ્ટ છીએ અને જોડિયા ભાઈ એટલે રામ ઓર શ્યામ સીતા ઓર ગીતા આપણે જે હિન્દુસ્તાનના પિક્ચરો છે ને સીતા ઓર ગીતા રામ ઓર શ્યામ એમાં વૈવિધ્યના પાસાઓ વધુ છે સામ્યના ઓછા છે એટલે જે મોરું છે પણ એક વસ્તુ તમને કહું આ મોરું છે એટલે જીન છે એ હું ન કહી શકું ને સી જીન ઇઝ રેટ્રોસ્પેક્ટિવ થિંકિંગ જનની જનની ઉપરથી જીન આવ્યું છે જનનેન્દ્રિય જનની ઉપરથી જીન આવ્યું છે એટલે જીન એટલે જેને લીધે તમે પેદા થયા એ હવે થયું છે શું કે સાહેબના લેફ્ટ થર્મ ઇમ્પ્રેશનની મેં વાત કરી આખું જગત તમારા લેફ્ટ થર્મ ઇમ્પ્રેશનને ડિરેક્ટ કરે છે એનો અર્થ એ થયો કે જીન્સ ડુ નોટ ગીવ ઓર્ડર્સ જીન્સ ટેક ઓર્ડર્સ અને હું એમ કબૂલ કરું છું માની લો કે તમારા મધરને લીધે તમારું મોટું થયું કે ફાધરને લીધે થયું પણ જીન શું છે એની અમને વ્યાખ્યા મળી નથી માટે બીજું કંઈ હશે પણ જીન આ લોકો જે રીતે કહે છે અત્યારે હ્યુમન જીમન જીનોમ પ્રોજેક્ટ કર્યો તો એ લોકોએ કંઈક ત્રણ હજાર બિલિયન ડોલર્સ ખર્ચ્યા છે થયું અને અમેરિકાનો આ સ્વભાવ વાણિયા વાણિયા ફેરવી તોડ હમણાં એ લોકોએ ડિક્લેર કર્યું કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઇઝ ટુ ક્રૂડ સો બી નાવ નીડ પ્રોટીયોમિક્સ એટલે હું એમ કહી શકું હું ઈવન કબૂલ કરવા તૈયાર છું કે ભાઈ ગીતા સીતા જેવી લાગે ને સીતારામ જેવા લાગે વગેરે પણ જીનની વ્યાખ્યા નથી બોસ હાઈ બ્લડ પ્રેશરની વ્યાખ્યા નથી એટલે આ લોકો આંધળે બેરું કૂટાય એવું થયું છે

અમારી હાલત થોડી સહદેવ જોશી જેવી છે કે કેસાલી બહુ ખબર હોય ને પછી મોટે ભાગે ક્યાંય કોન્ફરન્સમાં એટલા માટે ન જોઈએ નીલ નામના માણસે આખું જીવન ડાયાબિટીસનો વારસો શું છે એના ઉપર કાઢ્યું છે ને એનો નિર્ણય છે ડાયાબિટીસ ઇઝ એ જેનેટિસ જેનેટિસિસ્ટ નાઇટમેર અમારી પાસે પ્રૂફ નથી ડાક્ટરોને હું તમને એમ કહું હું હું તમને એક પ્રશ્ન પૂછું સાહેબ વિનુભાઈએ કેળું ખાધું છે પણ એને કેળા ઉપર કંઈ વાંચ્યું નથી મેં કોઈ દી કેળું ખાધું નથી પણ કેળાનો કેવો સ્વાદ હોય એના ઉપર વીસ પુસ્તક વાંચ્યા તમે કોનો વિશ્વાસ કરશો કેળાના સ્વાદ બાબત દર્દીને દર્દનો અનુભવ છે ડોક્ટરને ખાલી માહિતી છે અને એ માહિતી પણ કોઈક ધોળીઓ આવીને કંઈક બોલી જાય તો બદલી કાઢશે રામકૃષ્ણ મિશનના એક સાધુએ મને સરસ વાત કરેલી કે એક ભાઈને કંઈક રોગ થયેલો એટલે ડાક્ટર કહે આવતા પંદર દિવસ પાણી નહીં પીતા હવે પેલો તો પંદર દિવસના રોજા કર્યા ને ખલાસ થઈ ગયો પછી આવીને કે ડૉક્ટર આઈ હેવ નોટ ચેન્જ એટ ઓલ નાવ ડ્રિંક થ્રી લીટર્સ ઓફ વોટર એવરી ડે તો કેમ ડાક્ટર હજી સુધી તો કે વી હેવ ચેન્જ અવર આઈડિયાઝ વી હેવ મેડ પ્રોગ્રેસ મારે મારા દર્દીને કહેવું પડે તમારા દર્દ ઉપરની મોટામાં મોટી ઓથોરિટીને તમારે મળવું હોય તો યુ મીટ ધ પર્સન યુ મીટ ઇન ધ મિરર કોઈ દિવસ જીવાણુને ધિક્કારવા નહીં સમજ્યા અને વેક્સિનેશનનું એવું છે અમારી પાસે ખાસ કંઈ પ્રૂફ નથી પણ એક વખત હેક્સ્ટ વેક્સિન બનાવે પછી એને વેચવા માટેના એ કિરીટ સોમૈયાની પણ મદદ લેવાનું એટલે કિરીટ સોમૈયા એમ કહેશે કે હેપેટાઇટિસ બી આઈ વોન્ટ ટુ મેક અમે બોમ્બે ફ્રી ઓફ હેપેટાઇટિસ બી સાલું પીવાનું પાણી નથી અને યુ વોન્ટ ટુ મેક બોમ્બે ફ્રી ઓફ હેપેટાઇટિસ બી અમેરિકાનું એક મોટા મોટું દુઃખ હોય ને તો એમ કહેવાય કે વેપલો કરવા માટે ગમે કરવા તૈયાર મારા સાઉથ આફ્રિકાનો એક મોટો અનુભવ એ કે અમેરિકનો હળહળતું જૂઠું બોલતા જરાય અચકાતા નથી અને સાફોલા એન અમેરિકન કાઉન્ટર પાર્ટ્સ વોન્ટ ટુ કીપ અફ્લોટ ધ ટૂથ કે અમૂલ બટર અને ઘી ખાવાથી તમને હાર્ટ એટેક આવે છે વેક્સિનમાં મને વિશ્વાસ નથી યસ શતમ જીવ શરદ આ વૈદિક બ્લેસિંગ છે અને બીબિલિકલ બ્લેસિંગ્સ છે થ્રી સ્કોર્સ એન્ડ ટેન એનો અર્થ એ થયો કે ઘણા બે હજાર વર્ષો પહેલાં લોકો સો વર્ષ જીવતા અને સિત્તેર વર્ષ પણ જીવતા તમે જે કહો છો કે મેડિકલ વિજ્ઞાનને લીધે આપણે લાંબુ જીવીએ છીએ એ એનું અમારી પાસે પ્રૂફ નથી મહેશભાઈ જો કોર્ટમાં અપેર થાય તો લોર્ડને કહેશે કે મી લોટ ધ ક્લેમ મે બી ઓલ રાઇટ બટ વી હેવ નો પ્રૂફ અમારો જે માનવ એન્થ્રોપોલોજીનો અભ્યાસ છે એના બે અવતરણ છેલ્લા એટલે ચૌદસો પચાસથી માનવ વસ્તી વધી છે ચૌદસો પચાસથી સુધી હ્યુમન પોપ્યુલેશનનો ગ્રાફ ચૌદસો પચાસથી આમ ઉપર 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 ગયો છે અને એ ગ્રાફના સ્લોપમાં એન્ટીબાયોટિક ડાક્ટરો આવ્યા પછી કોઈ ફરક પડ્યો નથી એક બીજું એમ કહેવાય છે કે ઇઝરાયલમાં ડોક્ટરો જ્યારે ત્રણ મહિના રજા પર ગયા ત્યારે મોર્ટાલિટી ઓછામાં ઓછી હતી ઇન્સિડેન્ટલી ફર્ધર તમે જો ડૉક્ટર હો તો ફિફ્થ એડિશન ઓફ રેમન્ડ્સ રેમન એન્ડ એડમ્સ પ્રિન્સિપલ્સ ઓફ ન્યુરોલોજી પેજ ફાઈવ ટ્વેન્ટી વન જોજો ત્યાં લખ્યું છે કે અનાદિકાળથી માનવના સ્પાનમાં હજી સુધી કોઈ ફરક પડ્યો નથી કોઈ એમ કીધું ને કે પરણેલ માણસ લાંબુ જીવે માણસ લાંબુ જીવે એટલે ઇંગ્લિશ મેને કીધું દે ડોન્ટ લીવ લોંગ બટ દે ફીલ દેટ દે હેટ ટુ લીવ લોંગ ડોન્ટ લીવ બટ ઇટ સીમ્સ લોંગર એટલે વિજ્ઞાનની હિસાબે પણ થયું શું સાહેબ કે સેમેલવિસ નામના માણસે ઓબસ્ટેટ્રિક્સ નોર્મલાઇઝ કરી એટલે મા અને બાળકો બચી ગયા પહેલાં શું થતું કે મા અને બાળકની ડેથ રેટ વોઝ હાઈ એટલે થતું શું કે અમે જેને મેડિકલ ભાષામાં કોહોટ કહીએ છીએ કે આ ક્ષણે જન્મેલા સો બાળક લ્યો તો આ ક્ષન્મેલા સો બાળકો સો વર્ષે ઝીરો થઈ જાય ધીસ ઇઝ કોલ્ડ ધ પિરામિડ હવે આને લીધે શું થયું કે પિરામિડનો બેઝ વધી ગયો પિરામિડનો બેઝ વધી ગયો એટલે સ્લોપ તો એ જ રહ્યો પણ ફોર એવરી એજ યુ ફાઇન્ડ મોર હ્યુમન બિંગ દેર ફોર યુ ફીલ ધેટ બીકોઝ ઓફ મેડિકલ સાયન્સ પણ ઠરી ઠરીને એપિડેમિક કીધું છે એન્ટીબાયોટિક્સ વેક્સિનેશન અને ડૉક્ટરને લીધે હ્યુમન લાઈફ પાઇન જરા પણ વધ્યું નથી અને ઓગણીસો ને છોતેર ન્યુ જલ ઓફ મેડિસિન આર્ટિકલ બાય જોન ફ્રાય એમાં એમ લખ્યું છે કે માની લો કે કેન્સર ને હાર્ટ એટેક તદ્દન નાબૂદ થઈ જાય તો હ્યુમન લાઈફ પેન વિલ નોટ ઇન્ક્રીઝ બાય મોર દેન સિક્સ મંથ એમ કહે છે મને જે રોટલી ભાત શાક અને કેળામાં પૂર્ણતા લાગી છે ટોનિકમાં લાગી નથી એક બીજું આરોગ્યનો પાયો બ્રિધેબલ એર માઇન્ડ યુ આઈ એમ અન્ડરલાઇનિંગ બ્રિધેબલ એર અને ચર્ચિલે કહેલું એમ આ લોકો એના ઉપર એ ટેક્સ નાખવા તૈયાર થશે એ થાય તો આશ્ચર્ય ન પામતા બ્રીધેબલ એર ડ્રિન્કેબલ વોટર અત્યારના સંદર્ભમાં એક લીટર પાણી અને એક લીટર દૂધની લગભગ કિંમત સરખી છે હું જ્યારે જ્યારે આ પાણી પીઉં છું ત્યારે એક ગુનો કરતો હોઉં છું આ બાટલીને કુદરત ડાયજેસ્ટ કેવી રીતે કરશું ઓનેસ્ટલી આ બાટલીને કુદરત ડાયજેસ્ટ નહીં કરી શકે આ મોટામાં મોટો મેં આચરેલો એક ગુનો છે થવા દો અને બ્રિથેબલ એર ડ્રિન્કેબલ વોટર અને એફોર્ડેબલ બ્રેડ આર ધ હોલ માર્ક ઓફ હેલ્થ વિટામિન અને ઇન્જેક્શન તો તમે ફાર્મેકોલોજીની ટેક્સ વાંચો તો થાય શું કે તમે આવો ત્યારે અમે પ્રિસ્ક્રિપ્શન ના આપીએ તો તમને થયું કે અમારા પૈસા પડી ગયા એટલે અમારે તો કંઈક આપવું જ પડે પછી રોય પોટરે લખ્યું છે આણે શબ્દો વાપર્યા છે કે પ્રિસ્ક્રિપ્શન પેડ ઇઝ અ ડોક્ટર્સ વે ઓફ સેઈંગ ફકોફ મહેશને આ શબ્દો લખ્યા છે અંગ્રેજી ટેક્સ્ટમાં કે પહેલાં દર્દીને એલિમિનેટ કરવું હોય અને કોઈએ એમ કીધું કે દવા આપવા કરતાં દર્દીને સમય આપવો ડોક્ટર શબ્દ

એટલે મોરારજીભાઈ બાબત બે જોક સમજ મને એની જ્યારે પાકિસ્તાને સાઇટેશન આપેલું ખબર પાકિસ્તાન ઓનર્ડ મોરારજીભાઈ મોરારજી મગનલાલ દેસાઈ એલિયાસ પિસમિલ્લા ખાન ખબર પિસમિલ્લા અચ્છા જવા દો અને હું કોઈને પૂછું કે મોરારજીભાઈ એના બાપને વધુ પૂજે કે માને એની બધી રનતી મોરારજીભાઈના બાપને વધુ ચાતા કે માને બાપને કારણ કે સવારના પૂરમાં એ પોતાના પિતાજીને હવે આ યુરિન થેરાપી પર રાજકોટમાં મારે એક યુરિન થેરાપીનું કેન્દ્રનું ઉદઘાટન કરવાનું થયું સારું બને એટલે હું ત્યાં ગયો મેં જો ભાઈ એક વખત મારા પિતાશ્રીના ખરજવા માટે કોઈ કીધું કે એનું ચોવીસ કલાકનું યુરિન ઉકાળી ઉકાળીને કરો તો પછી સારું થઈ જાય એ દિવસે જ્યારે અમારા ઘરમાં મારા ફાધરનું યુરિન ઉકાળતું હતું ત્યારે બધા આમ ફરતા પછી મારી માએ કીધું કીધું મને તમારા ખરજવાનો વાંધો નથી પણ આ બંધ કરો એટલે આ મેં ઉદઘાટન કર્યું ત્યારે મેં ત્રણ વસ્તુ કહી એક કે ઓસ્ટરના કેવા સર વિલિયમ ઓસ્ટર એટલે મોડર્ન હિપોક્રેટિસ કે માણસ જાત એવી છે એમ કે કંઈક તો કરવું જ જોઈએ સી ડ્યુ યુ કંઈક એમ તો કેમ બેસી રહેવાય કંઈક તો કરવું જોઈએ આ કંઈક તો કરવું જોઈએ એમાં યુરિન થેરાપી આવે કંઈક તો કરવું જોઈએ બીજું સર્વલભ્ય ત્રીજું નો ખર્ચા અને ચોથું બહુ બહુ તો મોઢું બગાડે બાકી કંઈ ગેરફાયદો ન કરે બાકી યુરિન થેરાપીથી એવા શું થયું ખબર છે તાતામાં એ લોકો કે અંગૂર ખાવ તો કેન્સર મટી જાય પેશાબ પીઓ તો મટી જાય છાણ લગાડ તો મટી જાય તાતા હેડ ઓપન ડે સેન્ટર ઓફ ઓલ્ટરનેટિવ થેરાપીઝ દેન ધે હેડ ટુ ક્લોઝ ઇટ ડાઉન કારણ કે કંઈ કામ નથી કરતું યુરિન થેરાપી ઇઝ અ ગુડ વે ઓફ સેટિસફાઈંગ યોર સેલ્ફ બિયોન્ડ ધેટ ધેર ઇઝ નો પ્રૂફ વોટ્સ એવર પેલી વાત તો એક ડીએનએ માટેનો મારો આદર વ્યક્ત કરું છું ડીએનએ જગતનું મોસ્ટ કોમ્પ્લેક્ષ મોલેક્યુલ છે મોસ્ટ કોમ્પ્લેક્ષ અને માનવ સર્જિત નથી એક બીજું ગધેડામાં ને તમારામાં ડીએનએ ઇઝ ડિપ્રેસિંગલી સિમિલર સમજ્યા ત્રીજું ડીએનએ છે એ ત્રિમૂર્તિ રૂપ છે ડી ફોર ડેવલપમેન્ટ એટલે બ્રહ્મા એન ફોર નર્ચર એટલે વિષ્ણુ અને એ ફોર એનહાયશન એટલે શિવા થયું ત્રીજી વાત તમારા શરીરનું ડીએનએ ત્રિકાળ જ્ઞાની છે ત્રિકાળ જ્ઞાની છે ઓકે એને બધી જ ખબર છે બિયોન્ડ ટાઈપ એન્ડ સ્પેસ ઇટ નોઝ એવરીથિંગ એટલે તમે જ્યારે તમારી જાતને જુઓ કે સેલને જુઓ મારે હમણાં એક ચર્ચા થઈ હતી કે ગુ પવિત્ર કે મંદિર પવિત્ર આ એક બાળકો સાથે એક ચર્ચા કરેલી વિનુભાઈ ગુપવિત્ર કે મંદિર પવિત્ર મંદિરમાં સોનું હોય રૂપું હોય માર્બલ હોય ગ્રેનાઇટ હોય પથ્થર હોય હીરા હોય પણ એકેમાં જીવ નહીં એકેમાં જ્ઞાન નહીં ગુજ્ઞાનથી સભર આખા જગત ઉપર ગુ છાવી દો તો પોપૈયાને કેળા થશે આખા જગત ઉપર સોનું છાવી દો તો બધા ભૂખે મરી જાશો ગુ ઇઝ મોર પવિત્ર ધેન મંદિર સમજ્યા વન સ્પૂન ઓફ પસ ઇઝ મોર ડિવાઇન ધેન ઓલ ધી ટેમ્પલ્સ ઓફ ધ વર્લ્ડ પુટ ટુગેધર આઈ એમ ટેલિંગ અને જ્યારે મેં ક્રાઇસ્ટ અને મધર તેરેસાને એક સાવ ગંદા બાળકને જે આદરથી જોતા જોયા છે દે નો એનીથિંગ વિચ ઇઝ અલાઈવ ઇઝ મોર પ્રેશિયસ દેન એનીથી ગેલ્સ ઇન ધ વર્લ્ડ એટલું ચોક્કસ માનજો ડીએનએ આર એ ઉપર સાહેબ ડીએ એન આરએનએ આર અનફોર્ચ્યુનેટલી લાઇક હ્યુમન આત્મા ડિપ્રેસિંગલી સિમિલર થ્રુ આઉટ બેક્ટેરિયા બુદ્ધ એન યુ એટલે એના ઉપરની અમારી કલ્પનાઓ ઘણી છે પણ એના માટેનું અમારા ઉપરનું સત્ય અમારી પાસે અત્યારે કોઈ જ નથી આઈ કેન ઓનલી વર્શિપ ડીએનએ આઈ કેન ટેલ યુ રિયલી નથિંગ અને અમેરિકાનો છે ને ત્યાં